ગુરુજી, આધ્યાત્મિક જીવન માટે વ્યક્તિએ કોઈ સદગુરુને શોધવા જોઈએ કે પોતાની જાતે મળી જાય છે? તમે ક્યાં શોધશો અને તમને કેવી રીતે ખબર પડશે કે કોણ સદગુરુ છે અને કોણ સદગુરુ નથી? તમારી પાસે પરખવા માટે કોઈ પદ્ધતિ નથી, છે ને? તો હું કોઈ પણ વસ્તુને કેવી રીતે શોધું? બસ તમે શોધો. તમે બસ તમારી જાણવાની જિજ્ઞાસાને જાળવી રાખો. તમે જેટલું વધુ હું નથી જાણતો થઈ જાઓ છો, તમારી શોધ એટલી જ ઊંડી થઈ જાય છે, છે ને? શોધવાનો અર્થ કોઈ વસ્તુને પામવા માટેનો પ્રયત્ન નથી. શોધવાનો અર્થ છે કે તમે એ શોધી રહ્યા છો જે તમે જાણતા નથી. જો તમારે શોધવું છે તો પહેલેથી કોઈ ધારણા ન બાંધવી જોઈએ, છે કે નહીં? તમે તમારી ધારણા બાંધી લીધી કે ભગવાન ઉપર સ્વર્ગમાં બેઠા છે તો હું તેને શોધી રહ્યો છું. આ શોધ નથી, આ તો બસ તમારો ભ્રમ છે. શોધવાનો અર્થ છે માત્ર શોધવું. શોધવું ત્યારે જ સંભવ છે જ્યારે તમારી અંદર હું નથી જાણતો તેવો અહેસાસ ઊંડાણમાં સમાયેલો હોય. If a vacuum of I do not know happens within you, Sadhguru will happen to you. જો તમારી અંદર હું નથી જાણતોનું ખાલીપણું ઊંડું થતું જાય છે તો સદગુરુ તમારા સુધી પહોંચી જશે. તમારે શોધવાની જરૂર નથી, કેમ કે તમે નથી જાણતા કે કેવી રીતે શોધાય. જો તમે તમારી સમજણ પ્રમાણે શોધો છો તો સ્વાભાવિક છે કે તમે કોઈ એવી વ્યક્તિને શોધશો જેની સાથે તમે સૌથી વધુ આરામદાયક અનુભવ કરો છો, છે ને? જુઓ, તમે કોઈ મિત્ર શોધો છો તો તમે કેવા પ્રકારનો મિત્ર શોધો છો? શું એવા મિત્રને ઈચ્છશો કે જે દરરોજ તમારા અહંકારને ઠેંસ પહોંચાડતો હોય? તમે કોઈ એવો મિત્ર ઈચ્છો છો જે દરરોજ તમારા અહંકારને પોષતો હોય? નહીં, છે ને? જો કોઈ તમારા અહંકારને ઠેંસ પહોંચાડે છે તો તે તમારો દુશ્મન બની જાય છે, છે ને? તમને ગુરુની શોધ હોય તો તે પણ આમ જ હશે. અને એવા ગુરુ તમને સાંત્વના આપે તો એ તમારું કંઈ કામનું નથી. લોકોને સાંત્વના આપવામાં કોઈ આધ્યાત્મિકતા નથી, એ મનોવૈજ્ઞાનિક સાંત્વના છે જે તમારો પરિવાર પણ તમને આપી શકે છે, જે તમારો કૂતરો પણ આપી શકે છે. કૂતરાથી ઘણી રાહત મળતી હોય છે, છે ને? શું તમારા ઘરમાં પાળતું જાનવર છે અને હોય તો તમારા માટે દીર્ઘ શાંતિનો સ્ત્રોત બની શકે છે, એવું છે કે નહીં? તમને સાંત્વના માટે ભગવાનની જરૂર નથી. તમે બીજા આયામની શોધ શાંતિ પ્રાપ્ત કરવા માટે નહીં પરંતુ મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરો છો, એ દરેક વસ્તુમાંથી મુક્ત થવા માટે જે તમે અત્યારે છો. જો સાંત્વના પ્રાપ્ત કરવા માટે ગુરુ શોધી રહ્યા છો તો આવા અનેકો છે, પરંતુ જો તમે મુક્તિ મેળવવા માટે ગુરુ શોધી રહ્યા છો તો તેની સાથે બેસો છો તો તમે ભય અનુભવો છો, તેનાથી દૂર ભાગવા ઈચ્છો છો, સાથે તમે તેમને એક પળ પણ છોડવા ઈચ્છતા નથી. જો તમે સતત તેનાથી ભય અનુભવો છો તેમ છતાં સાથે રહેવા ઈચ્છો છો તો તેનો અર્થ એ છે કે તેઓ તમારા માટે એક શ્રેષ્ઠ ગુરુ છે, પણ તેમની સાથે બહુ સહજ સગવડ અનુભવ કરો છો તો એ શ્રેષ્ઠ ગુરુ નથી. જો તમે તેમની સાથે સતત અગવડભર્યું અનુભવો છો અને સાથે રહેવા પણ ઈચ્છો છો તો તેઓ તમારા માટે એક શ્રેષ્ઠ ગુરુ પ્રિસ્ક્રિપ્શન છે.